bang, body bang, tiki-taka-taka, tiki bang, सुबह जो असी भाणो निटी वडी खाणी बेन पाटी बेन पाटी बेन टिकी चक टिकी चक खाके लगे मीठी बेन कके बाजे इंजन फुट्या बार क्रीजी गाडी कख ग ग च च ज ज कख ग ग च च ज ज कख ग ग न यार लव स कके बाजे इंजन फुट्या बार क्रीजी गाडी पार्टी बाय बताए जेंडी पेन वजाए सीटी सीटी पाटी बेन पाटी बेन लगे मीठी बहन। पार्टी बहन पार्टी बहन भागे लगे मीठी बहन। निशाड कोली मास्टर उबो वज बनाया के के शीम वचने रमदार छोरा निशाड विननु के के निशाल जो ना नकरे जो ना मां मास्टर जो मां मां लची जो मां स ससलानो स सीम जो स छ छतरी जो छ छोरे जो छ पार्टी पेन भागे लगे मीठी बहन। नमस्कार बाळ मित्रों, आज तो हजु पार्टी अने पेन देखाई नहीं। आज पहली बार एवं बन्यो के समय थयो छता आवी नथी। मारी पांखों पर बेसीने उड़वा माटे हमेशा तैयार रहती आ बे बहनों क्या अटकी गई। चालो ने जरा जोऊं। ए पाटी, ए पेन, पाटी पेन। ए गुंजल आमराड़ो ना नाक, थोड़ी क्वार शांति थी बेस। आ टचुकड़ा मोबाइल मा तो परीक्षा केम करीने आपवी। आ जो तो कितला झीणा अक्षर छे। हूँ लखू त्या मोबाइल नी लाइट बंद, फरी चालू करूँ तो लेसन खोवाई जाए। वरी पाछो सोधू ने वरी पाछो लखो। માથાનો દુખાવો બની ગયો છે ક્લાસ અને પરીક્ષા તો। પરિસ્થિતિનો સામનો કરીને ભણવું ને એ પણ એક પાઠ જ છે, અને તેમાં પરીક્ષા આપી પાસ પણ થવું પડે। ઝાંસીની રાણીઓ, આ કોરોના રૂપી પરિસ્થિતિનો સામનો કરો અને ભણો, એ જ તો જિંદગીનું લેશન છે પરીઓ। સાચી વાત છે કુંજ, અમારી આ પરીક્ષાનો લેસન પૂરો થાય ને એટલે તું મને એમ સમજાવજે કે પહેલાના જમાનાના લોકો કેમ ભણતા। ભલે ભલે, પહેલા અત્યારની પરીક્ષા આપી દો, હું ત્યાં સુધી એક ચક્કર મારી આવું। હા એ કુંજલ, એ કુંજલ, પહેલાના સમયમાં કેવી રીતે ભણતા? પહેલાના જમાનામાં પાટી અને પેનથી ભણતા। તું અમારી મસ્તી કરે છે ને? તું એ મારી મસ્તી ન કરો ભાઈ। હું મસ્તી નથી કરતી, સાચું કહું છું। પહેલા પાટી હતી એટલે કેસલેટ, આજે પણ ક્યાંક દેખાય છે જેની પર માટીની પેનથી અક્ષર શીખતા। પણ આજ હું તમને રૂબરૂ પહેલાના જમાનામાં ભણેલ વ્યક્તિ પાસે લઈ જાઉં। ચાલો બેસી જાઓ। તમે અમારા બાળ મિત્રોને સમજાવો કે તમે કેવી રીતે ભણ્યા અને ત્યારની પરિસ્થિતિ કેવી હતી। જયાબેન, હું 65 વર્ષની છું। અમારી સ્કૂલ છે ને કેટલી 7 ચોપડી સુધી ભણાવતા હતા, તો હું 4 ચોપડી ભણી છું। જો સવારના અમે 8 વાગ્યાના જઈએ અને 12:30 વાગે છૂટી થઈ જાય, પછી જઈએ એટલે સાહેબ આવે, સાહેબ આવે ને એટલે અમને પૂછે કે લેસન કરી આવ્યા, તો અમે બધું એને લેસન બતાવીએ। પછી સાહેબ કહેશે અમને દે બીજો લેસન દે, તો અમે લેસન કરીએ, જો દાખલા દે તો દાખલા કરીએ, વાંચવાનો દે તો વાંચીએ, અને પછી જે તે અમને આવડી જાય તો પાછા સાહેબ કહેશે કે હાલો તમે બોલો, હું સાંભળું। જે એને આવડી જાય ને એ એને પાસ કરે, ને આવડે તેને પાછી બીજી વાર દે કે પાછા કરી આવું એ। હા તો હા પાડા કહેવાને અમને પલાખા પૂછાવતા, પલાખામાં સમજે તમે, પલાખામાં એમ કે જો સામે બેઠે ને શિક્ષક, તો એને કહીએ કે કેટલા નવા બી 52, એટલે કેટલા નવા બી 52 થાય એમ પૂછતા સુધી અમે એને એમ પલાખા કહેતા।
કે પલાકા પૂછાવી એકબીજાને, ના આવડે એને પણ અમે શીખાવીએ. પાટી અને પેનનું મહત્વ શું હતું? પાટી પેનમાં ભૂલ પડે તો લુઈ નાખીને, બહુ ભૂલ પડે તો લૂછી નાખી આખો પાઠ, એટલે એ રીતે સરસ થતો. તમારા અને શિક્ષક વચ્ચે કેવા સંબંધ હતા? એ જમાનો સાવ ભોરા ભકા જેવો માણસ, બહુ માણસ ભાદ્રિક હતા. કોઈમાં કોઈ પણ બીમાર લૂચપાઈ નથી કે ના આવડે તો સાહેબ મારી લેતો કાંઈ ન બોલે, કે તમે શીખો તો તમારા માટે છે એમ સાહેબ બોલતા. સાહેબ બહુ સારા હતા, સાહેબ બહુ ભણાવતા સરસ, અને આજ 60 વર્ષ થઈ ગયા. આભાર તમારો. ઓહો, એટલી બધી મુશ્કેલી હતી એ સમયમાં, અને તોય ભણ્યા, સારું કહેવાય હો. હા, જિંદગી રૂપી કોરી પાટીમાં ભણતર અને ગણતરના અક્ષર લખવા એ અર્થ થયો. સાચી વાત છે, હવે મને મારા નામથી ગર્વ છે. મને પણ. આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ આખી દુનિયામાં, અને બધે જ છીએ. લે હવે આપણે આ બધી વાતો સાથે રજા લઈએ. મારા નંબર લખી લ્યો, 94275-12958. ભલે ત્યારે આવજો. આવજો. ભલે ત્યારે બાળ મિત્રો આવજો. પાટી પેન, પાટી પેન, પાટી પેન, પાટી પેન, રોજ સુબુજ 80 ભાણો નીટી વડી ખાણી પેન, પાટી પેન, પાટી પેન. માધાપર ભુજ કચ્છ. આ પ્રોગ્રામ ના કલાકાર છે રીવા ભુતભટ્ટી અને માહી ભુતભટ્ટી, ભારતીબેન ગોર.